નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે, નવી સ્વ અધ્યયન પોથી, તેનો ભાગ 1 આવી ચૂક્યો છે. અને નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં પર્યાવરણ વિષયનું આપણને જે ચાલો યાદ કરી આપેલું છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્વ અધ્યયન પોથીનો ભાગ 1, અને આ ભાગ 1ની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ. એમાં સર્વપ્રથમ લખ્યું છે કે વિચારો અને લખો. એમાં પહેલો સવાલ, કબૂતરનો માળો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો જવાબ આવશે, કબૂતરનો માળો અવાવરું જગ્યાઓ તેમજ કૂવાઓમાં જોવા મળે છે. બીજો સવાલ, પક્ષીઓને બચાવવા માટે શું કરી શકાય? તો પક્ષીઓને બચાવવા માળા એટલે કે પક્ષીઘર બનાવવા જોઈએ, ચણ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, વૃક્ષો કાપવા જોઈએ નહીં. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. ત્યાર પછી જોઈએ ફરી વખત એક મહાવરો. અહીંયા કહ્યું છે કે ઓળખો અને રંગ પૂરો. તમે જોયેલા પ્રાણીઓ મોટા જૂથમાં રહે છે કે એકલ દોકલ? તે મુજબ ગોળની અંદર અનુક્રમે લાલ કે લીલો રંગ પૂરો. તો મિત્રો, જો આપણે અહીંયા જે પ્રાણીઓ આપેલા છે તે પ્રાણીઓ જૂથમાં રહેતા હોય તો આપણે લીલો રંગ પૂરીશું, અને જો એકલા રહેતા હોય તો આપણે લાલ રંગ પૂરીશું, એટલે કે એકલ દોકલ રહેતા હોય તો લાલ રંગ પૂરીશું. હવે હાથી, હાથી જંગલની અંદર ટોળાઓમાં હોય છે. મોટાભાગે જે હાથીની હોય છે, એટલે કે જે માદા હોય છે હાથીની, એમની સાથે ઘણા બધા એમના બચ્ચાઓ એક સાથે ટોળામાં ફરતા હોય છે, એટલે આપણે લીલા રંગ કરીએ. સસલા પણ તમે જોયા હશે કે ઘણા બધા સસલાઓ એક સાથે જ હોય છે, એટલે આપણે લીલો રંગ કરીએ. મધમાખ એટલે કે અહીંયા માખીઓ છે, તો માખીઓના તો ઝુંડના ઝુંડ એક સાથે હોય છે, તો આપણે લીલો રંગ કરીએ. ત્યાર પછી છે કૂતરો. તો કૂતરો મોટાભાગે એકલો આપણને જોવા મળતો હોય છે, બરાબર, તો એના ઉપર લાલ કરીએ. બિલાડીઓ પણ મોટાભાગે આપણને સમૂહમાં કે જૂથમાં જોવા ઓછી મળતી હોય. એકાદ બિલાડી આમ તેમ ભટકતી આપણે જોતા હોઈએ, તો અહીંયા આપણે લાલ રંગ કરીએ. ગરોળી પણ આપણને જૂથમાં જોવા નથી મળતી, તો લાલ રંગ પૂરીએ. ત્યાર પછી છે મધમાખી. તો મધમાખીઓ તો મોટાભાગે ટોળામાં જ હોય છે, એટલે આપણે અહીંયા લીલો રંગ કરીએ. કબૂતર પણ ટોળામાં હોય છે, તો લીલો રંગ. અહીંયા હરણનું ચિત્ર આપ્યું છે, તો હરણના તો ટોળાને ટોળા હોય છે, એટલે આપણે અહીંયા લીલો રંગ કરીએ. ચાલો, ત્યાર પછી છે કીડી મકોડાઓ. તો મકોડાઓ જે છે એ મોટાભાગે ટોળાની અંદર જ હોય છે, એટલે ઘણા બધા હોય છે, એટલે આપણે લીલો રંગ કરીએ. કાગડાઓ પણ ટોળામાં જોવા મળે છે, એટલે લીલો રંગ. શિયાળ જે છે તે આપણને ટોળામાં જોવા મળતા નથી, તો આપણે લાલ રંગ કરી દઈએ. ચાલો, ત્યાર પછી તમે આગળ જોઈએ તો વાઘ. વાઘ આપણને ટોળામાં નથી જોવા મળતા, તો અહીંયા લાલ રંગ. કીડી છે, તો કીડી ટોળામાં જોવા મળે છે, તો લાલ રંગ. ને ગાય છે, તો ગાય આપણા દરેક ઘરોની અંદર પાલતુ પ્રાણી છે, એટલે કે દરેક ઘરોની અંદર એકાદું હોય છે, એટલે અહીંયા લાલ રંગ કર્યો છે. પણ ઘણી જગ્યાએ ગૌશાળાઓ અથવા તો મોટા મોટા વાડા હોય તો ત્યાં ગાયો ઘણી સાથે ઘણી બધી ગાયો પણ હોઈ શકે, એટલે તમે અહીંયા લાલ રંગ પણ પૂરી શકો અથવા લીલો પણ પૂરી શકો, બંને ઓપ્શન છે તમારી પાસે. ત્યાર પછી આગળ, નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુઓના નામ લખો. ચાલો તો જોઈએ આપણે કયા પક્ષીઓ માળો બનાવવા માટે શું વાપરે છે. ચકલી. તો ચકલી માળો બનાવવા માટે સળી, સાંઠીકડું, પાંદડા, ઘાસ વગેરેનો ઉપયોગ કરે. સુગરી. સુગરી છે તે સૂકા ઘાસના તણખલા અને વેલા વાપરે. કબૂતર. કબૂતર છે તો સળી, લાકડા, કાપડના ટુકડા વગેરે. દરજીડો. તો પાંદડાના રેસા, ઘાસ, નાની સળીથી બનાવે. કાગડો. લોખંડના વાળા, સાંઠીકડા, નાની સળી વગેરેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે પ્રાણી અંગે નોંધ કરો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગાયનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી મધમાખીનું છે અને હાથીનું છે. હવે રંગ જોઈએ તો ગાય મોટાભાગે કથ્થઈ અને સફેદ રંગની જોવા મળે છે. મધમાખી છે તમે જોઈ શકો છો પીળા અને કાળા રંગની હોય છે, અને હાથી છે તે ભૂરો કથ્થઈ અથવા તો રાખોડી રંગ હોય છે. હવે ગાયનો અવાજ તો એ ભાંભરે છે. માખીનો મધમાખી જે છે તો એના અવાજ આપણે કહીએ કે મધમાખી ગણગણે છે, અને હાથી જે છે તે ચીંઘાડે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગાયનો ઉપયોગ શું છે. તો ગાય દૂધ આપે છે અને ગૌમૂત્ર આપે છે, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. મધમાખી છે તે મધ આપે છે, અને હાથી છે તે ભાર વહન માટે ઉપયોગી છે. ચાલો, તમને ગમે છે કેમ? તો જવાબ આવશે કે હા, ગાય મને ગમે છે. કેમ? કારણ કે ગાય દૂધ આપે છે માટે. ત્યાર પછી મધમાખી ગમે? તો મધમાખી મોટાભાગના લોકોને ના ગમે. કેમ? તો કે કરડે છે, પણ સાથે સાથે મધ પણ આપે છે, યાદ રાખવું જોઈએ. ચલો, ત્યાર પછી હાથી. હાથી આપણને ગમે? તો કે હા. કેમ? તો કે સવારી કરવાની મજા આવે.
મિત્રો, ધોરણ 3-8ની આજે નવી સ્વાધ્યયન પોથી છે, તે નવી સ્વાધ્યયન પોથીના દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી અભ્યાસ કરી લેજો, કારણ કે સ્વઅધ્યયન પોથી જે છે તે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન તમારી પરીક્ષા માટે, એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી છે. તો જરૂરથી તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી આગળ 5-6 કરતાં વધુના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો. તો જો હરણ, હાથી, ડુક્કર, ઊંટ, ઘેંટા, બકરા, મધમાખી, કીડી, વાંદરા, નીલગાય વગેરે 5 કરતાં વધારે સમૂહની અંદર જોવા મળે છે. ત્યાર પછી કહ્યું છે કે તમારી આસપાસ રહેતા લોકોની વિગત નોંધો. તો તમારા ઘરની ડાબી તરફ કોણ રહે છે? તો કે મહેશભાઈ. પહેલાં ક્યાં રહેતા હતા? તો કે ત્યાં જ રહેતા હતા. એટલે ત્યાં જ રહેતા હતા એટલે ક્યાંયથી આવવાની જરૂરિયાત નથી. ત્યાર પછી છે તમારા ઘરની જમણી તરફ. તો કે હરેશભાઈ રહે છે. પહેલાં ક્યાં રહેતા હતા? તો કે સોમનાથ રહેતા હતા. શા માટે આવ્યા? તો કે નોકરી માટે આવવું પડ્યું. તમારા ઘરની પાછળની તરફ. તો કે અલ્પેશભાઈ રહે છે. પહેલાં વડોદરા રહેતા હતા, એમને ધંધારથે આવવું પડ્યું. તમારા ઘરની આગળની તરફ. તો કે સુરેશભાઈ રહે છે. પહેલાં મોન પર રહેતા હતા, એ પુત્રના અભ્યાસ માટે તેઓ અહીંયા આવ્યા છે. ત્યાર પછી છે તમારા મિત્રના ઘરમાં. તો અમારા મિત્રના ઘરમાં તેનો પરિવાર રહે છે. પહેલાં તેઓ ભાવનગર રહેતા હતા, પિતાજીની નોકરી માટે થઈને તેઓ અહીંયા આવવું પડ્યું. ત્યાર પછી અન્ય એક નીતાબહેન છે, જે વર્તેજથી આવ્યા છે, એમના લગ્ન થયા એટલે એમને અહીંયા આવવું પડ્યું. ત્યાર પછી છે વિચારો અને લખો. જો અહીંયા આપણને એવું કહ્યું છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે સામગ્રીનો અભાવ ઊભો થાય ત્યારે જીવવા માટે સ્થળાંતર કરવું પડે છે. કેટલીક વખત ભૌતિક, સામાજિક કે પારિવારિક સમસ્યાઓના કારણે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે. આવી બાબત તમે જાણતા હોય તો તેના વિશે લખો. તો જોઈએ ઉત્તર. અમારી બાજુમાં રહેતા સુરેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા. તેની બદલી રાજકોટ થતાં તેમનો પરિવાર રાજકોટ રહેવા માટે જતો રહ્યો. એવી જ રીતે અમારી સામે રહેતા સંજયભાઈ પહેલાં સુરત રહેતા હતા. ત્યાં તેમને ક્ષયનો રોગ થતાં ડૉક્ટરે તેમને ગામડે રહેવાનું કહેતા તેઓ હવે અમારા ગામમાં રહેવા માટે આવ્યા છે. હવે સ્થળાંતર પછી શું? તો જો અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ શું શું કરવું પડે એ અંગે નોંધ કરો. તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવું ઘર વસાવવું પડે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ વસાવવી પડે, નવો ધંધો, વ્યવસાય અથવા તો નોકરી શોધવા પડે, બાળકોને નવી શાળામાં એડમિશન કરાવવું પડે, નવા સ્થળની પરિસ્થિતિ સાથે અનુકૂળ થવું પડે. ત્યાર પછી આગળ નીચેના સ્થળાંતરોનું વર્ગીકરણ કરો. તો અહીંયા જોઈ શકો છો કે આપણે બે વર્ગીકરણ કરી શકીએ. એક તો કાયમી સ્થળાંતર અને એક હંગામી સ્થળાંતર. હંગામી સ્થળાંતર એટલે કે જે થોડા સમય માટે આપણે સ્થળાંતર કરતા હોઈએ. તો કાયમી સ્થળાંતરમાં આવશે સ્ત્રીના લગ્ન, બંધ બનવો અને ધંધો. આ કાયમી સ્થળાંતર કહેવાય. જો સ્ત્રીના લગ્ન થાય એટલે કાયમ માટે એને બીજા ઘરે જવું પડે. બંધ બાંધવું એટલે કે જો નદી ઉપર બંધ બાંધવામાં આવે તો એના ઉપરવાસની અંદર જ્યાં પાણી ભરાય છે અને પાણી ભરાતા એને જે જમીન હોય છે ડૂબમાં જતી હોય છે, એટલા કારણે એને કાયમી ત્યાંથી જતું રહેવું પડે. અને જ્યારે ધંધા માટે પપ્પા બીજા કોઈ શહેરની અંદર જતા હોય છે તો એ ત્યાંનો ધંધો સેટ કરે અને ત્યાં સુધી બધાને ત્યાં જ રહેવું પડે છે, એટલે લાંબા ગાળાનું અથવા તો એ કાયમી સ્થળાંતર હોય છે. ત્યાર પછી છે હંગામી સ્થળાંતર. તો એમાં આવશે નોકરી. કોઈ નોકરી કરવા માટે જાય તો નોકરી પૂર્ણ થતાં અથવા તો નોકરીની બદલી થાય એટલે ફરી જતા હોય. અભ્યાસ માટે, દુષ્કાળ, યુદ્ધ, પ્રવાસ, પૂર અથવા રોગચાળો, આ બધા એવા સ્થળાંતર છે જે ટૂંક સમય માટે કરવામાં આવતા હોય, ફરી પાછા પોતાના મૂળ વતનની અંદર અથવા મૂળ સ્થાને રહેવા માટે જતા રહેતા હોય છે. ત્યાર પછી આગળ ખોરાક, પાણી, કપડાં જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા સુધી અનાજનું ખેતરમાંથી બજારમાં અને ત્યાં સુધી ઘર સુધી પહોંચવું, સ્થાનિક જળસ્ત્રોતમાંથી પાણીનું શુદ્ધિકરણ અને વપરાશ માટેની રીતો સમજાવે છે. ચાલો, તો અહીંયા આપણને મહાવરો આપેલો છે અને કહ્યું છે કે યાદ કરો અને લખો કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે ઉદાહરણ મુજબ આપણે લખવાની છે. જેમ કે દૂધનું આપ્યું છે. દૂધ તો કે ઘરના સભ્યો લાવે. ઘરના સભ્યો ક્યાંથી લાવે? તો કે દુકાનેથી લાવે. દુકાનદાર ક્યાંથી લાવે? તો કે દુકાનદાર પશુપાલક પાસેથી મેળવે અને પશુપાલક ગાય ભેંસ પાસેથી દૂધ મેળવે. તો એવી રીતે આપણે માટલું જોઈએ. તો માટલું તો કે ઘરના સભ્યો લાવે. ક્યાંથી લાવે? તો કે દુકાનથી લાવે છે. દુકાનદાર ક્યાંથી લાવે? તો દુકાનદાર કુંભાર પાસેથી લાવે અને કુંભાર જે છે તે માટલાઓને બનાવે. ત્યાર પછી કપડાં. કપડાં જે છે તે ઘરના સભ્યો લાવે છે, દુકાનથી લાવે છે, દુકાનદાર ફેક્ટરીમાંથી લાવે છે અને ફેક્ટરીના જે માલિકો હોય છે તે ખેડૂત પાસેથી રૂ અથવા કપાસ મેળવી અને તેમાંથી ઉત્પાદન કરે છે. ત્યાર પછી પુસ્તકો. પુસ્તકો જે છે તે પપ્પા લાવે છે. સ્ટેશનરી એથી લાવે છે. સ્ટેશનરી ક્યાંથી લાવે છે? સ્ટેશનરીના માલિકો તો કે ફેક્ટરીમાંથી લાવે છે પુસ્તકો બનાવવાની.
ત્યાર પછી છે શાકભાજી. તો શાકભાજી મમ્મી લાવે, ક્યાંથી? તો કે શાક માર્કેટમાંથી. શાક માર્કેટમાં ક્યાંથી આવે? તો કે માર્કેટયાર્ડમાંથી આવે. માર્કેટયાર્ડમાં ક્યાંથી આવશે? તો કે ખેતરમાંથી આવશે. ત્યાર પછી છે જુઓ અને લખો. આપેલા ચિત્રમાં જોઈ તે વિશેના પ્રશ્નોના જવાબ ચિત્રની નીચે લખો. ચાલો, ઇન્જેક્શન ક્યાંથી મળશે? તો કે મેડિકલ સ્ટોરમાંથી. સાયકલ? તો કે સાયકલ સ્ટોરમાંથી. અને ઘડો? તો કે કુંભારને ત્યાંથી. ક્યાંથી લાવે છે? તો કે મેડિકલ સ્ટોર જે છે તે ઇન્જેક્શન દવાની એજન્સી પાસેથી લાવે. સાયકલ સ્ટોર જે છે તે જથ્થાબંધ વેપારી પાસેથી લાવશે. અને કુંભાર જે છે તે પોતે જાતે માટીમાંથી બનાવે છે. ત્યાર પછી દવાની એજન્સી જે છે, ઇન્જેક્શન છે તે કોણ બનાવતું હશે? તો કે દવાની કંપની બનાવે. સાયકલ? તો કે સાયકલની કંપની બનાવે. અને ઘડા? તો એ કુંભાર બનાવે. કોણ કોણ મદદરૂપ થાય? તો દવાઓ બનાવવા માટે વૈજ્ઞાનિકો મદદરૂપ થાય, સાયકલ બનાવવા માટે એન્જિનિયર મદદરૂપ થાય, અને અહીંયા તમે જોશો તો આપણે ઘડો બનાવવા માટે કુંભારને ગધેડો મદદરૂપ થતો હોય છે માટી લાવી આપવા માટે. કઈ કઈ સુવિધા મળે છે? તો ઇન્જેક્શન અથવા તો દવાઓથી બીમારીની સારવારની સુવિધા મળે છે. ત્યાર પછી સાયકલથી આપણને મુસાફરીની સુવિધા મળે છે. અને માટલું જે છે તે પાણી ઠંડુ રાખે છે. તો આવી સુવિધાઓ આપણને ઉપલબ્ધ થાય છે. ત્યાર પછી છે વિચારો અને લખો. કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું હશે? તો પાણીનું માટલું, વ્યવસાયકારમાં આવશે કુંભાર. સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલ વ્યક્તિઓ તો કુંભાર અને તેનો પરિવાર. શાકભાજીમાં જોઈએ તો કાચિયો. કાચિયો અને એ વ્યવસાયકાર શાકભાજીનો કાચિયો કરે. અને સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલા તો શાકભાજીના ઉત્પાદનમાં ખેડૂત અને તેનો પરિવાર જોડાયેલો હોય. આઈસ્ક્રીમ, એમાં દુકાનદાર અથવા તો ફેરિયાઓ આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા હોય છે. એમાં સામગ્રીના ઉત્પાદનમાં એટલે કે આઈસ્ક્રીમના ઉત્પાદનમાં પશુપાલક, આઈસ્ક્રીમ બનાવનાર કંપની વગેરે લોકો જોડાયેલા હોય. ત્યાર પછી છે દાબેલી. તો દાબેલીમાં વ્યવસાયકાર આવશે નાસ્તાની લારી ચલાવનાર એટલે કે નાસ્તાવાળા. એમાં કોણ કોણ ઉત્પાદકો હોય? તો કે દાબેલી બનાવનાર, પછી એમાં પાઉની જરૂર પડે એટલે બેકરીવાળા, શીંગની જરૂર પડે એટલે ભાડભૂંજો, અને બીજું કે એમાં કાંદા અને એવા શાકભાજીઓની જરૂર પડે એટલે ખેડૂત. ત્યાર પછી ચોકલેટ. તો ચોકલેટ મોટાભાગે દુકાનદાર વેચતા હોય છે એટલે દુકાનદાર. ઉત્પાદનમાં કોણ કોણ જોડાયેલું હોય? તો કે ચોકલેટ બનાવનાર, ખેડૂત અને પશુપાલક. ત્યાર પછી છે કે નીચેના કોષ્ટકના આધારે માહિતી લખો. એમાં જે સંબંધ તમે, તો સભ્યનું નામ અદિતિ, સવારે ઉઠવાનો સમય 7 વાગે, રાત્રે સુવાનો સમય 10 વાગે, દિવસ દરમિયાન કામની જવાબદારી તો કે અભ્યાસ. ત્યાર પછી છે માતા. તો રમાબહેન સવારે 5 વાગે ઉઠે, સાંજે 10:30 વાગે સૂવે, અને જવાબદારી તો કે ઘરકામ. એવી રીતે પિતા છે રમેશભાઈ, 6 વાગે ઉઠે છે સવારમાં, સાંજે 10:30 વાગે સૂઈ જાય છે, જવાબદારી તો ખેતી કામ કરવું. ભાઈ છે આદિત્ય, સવારે 6:30 વાગે ઉઠે છે, 10 વાગે જાગે છે અને પાલતુ પ્રાણીઓની સંભાળ રાખે છે. બહેનનું નામ છે રીના, તે સવારમાં 6:30 વાગે જાગે છે, 10 વાગે જતો રહે છે એટલે કે 10 વાગે જે છે તે સૂઈ જાય છે અને વાસણ સાફ કરવાનું કામ કરે છે. એવી રીતે દાદા છે મહેશભાઈ, સવારે 7 વાગે જાગે છે, 10 વાગે સૂઈ જાય છે અને બગીચાની કાળજી રાખે છે. બાનું નામ છે મણિબહેન, સવારે 7 વાગે જાગે છે, 10 વાગે સૂઈ જાય છે અને બાળકોને વાર્તા કહેવાની જવાબદારી છે તેમના ઉપર. ત્યાર પછી લખ્યું છે વિચારો અને લખો. એમાં પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે? તો ગામના જાહેર નળમાં, વોટર પાર્કમાં, અવેડા પર, જાહેર પ્રસંગોમાં અને હોળી ધૂળેટીના તહેવારમાં પાણીનો બગાડ થાય છે. બીજું, પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ? તો પાણી જરૂર પૂરતું જ વાપરવું જોઈએ, ટપકતા નળ બદલવા જોઈએ, એકવાર વાપરેલ પાણીને અન્ય કામમાં ઉપયોગમાં લેવું વગેરે જેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે? તો ગામની ડંકી અને અવેડા પર સૌથી વધારે પાણીનો બગાડ થાય છે. પાણી બચાવવા માટે તમે શું કરો? હું જરૂરિયાત પૂરતું જ પાણી વાપરું, નળની નિયમિત રીતે સર્વિસ કરું છું જેથી પાણી ટપકે નહીં, વરસાદના પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરું છું. તો આવી રીતે આપણે પાણી બચાવી શકીએ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. નવો મહાવરો આપણને આપેલો છે. અહીંયા કહ્યું છે કે તમે જોયેલ વનસ્પતિના ચિત્ર નીચે ગોળમાં લીલો રંગ પૂરો. ચાલો, તો અહીંયા તમે જે જે વનસ્પતિઓ જોઈ હોય ત્યાં તમે લીલો રંગ પૂરી શકો છો. આ વનસ્પતિ મેં જોઈ છે તો અહીંયા લીલો રંગ પૂરો. સફરજન અને આ બે વનસ્પતિઓ જે છે મેં નથી જોઈ તો મેં અહીંયા લીલો રંગ નથી પૂરો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ રીંગણ છે, દૂધી છે, જાસૂદ છે, મેં જોયા છે તો એની ઉપર મેં લીલો રંગ કર્યો છે. ત્યાર પછી આ દરેક વનસ્પતિઓ છે, દાડમ છે, કેરી છે, પોપૈયું મેં જોયા છે તો એના ઉપર લીલો રંગ કર્યો છે. દ્રાક્ષ જોઈ છે તો કર્યો છે, ચેરી નથી જોઈ તો નથી કર્યો, તરબૂચ જોયું છે વહેલા તો લીલો રંગ કર્યો છે. ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેના ફરતે ગોળ કરી અને આપેલ જગ્યામાં પ્રાણીઓનું એક વાક્ય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રાણીઓના ચિત્ર ઉપર, નામ ઉપર આપણે અહીંયા ગોળ કર્યું છે. જેમ કે કાગડો, ત્યાર પછી શિયાળ, ત્યાર પછી બકરી, યાક, કાબર, કોયલ, વાઘ, પોપટ, ગાય, સિંહ, હરણ, ચકલી, ત્યાર પછી છે કબૂતર, હજુ આપણે નીચે જોઈએ તો બુલબુલ અને અજગર.
હવે દરેકે દરેક પ્રાણીઓ જે છે એના ઉપરથી આપણે એક એક વાક્ય લખવાના છે. તો શિયાળનું વાક્ય આ પ્રમાણે આવશે. શિયાળ જંગલમાં રહે છે. સિંહ, તો સિંહ જંગલનો રાજા છે. હરણ, તો હરણ કૂણું ઘાસ ખાય છે. ગાય, તો ગાય દૂધ આપે છે. બકરી, તો બકરી બે બે કરે છે. વાઘ, તો વાઘના શરીર ઉપર પટ્ટા હોય છે. યાક, તો યાક ભારવાહક પ્રાણી છે. અને અજગર, તો અજગર ખૂબ જ મોટો હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કાગડો, તો કાગડો કુદરતનો સફાઈ કામદાર છે. કાબર, કલબલ કલબલ કલકલ કરે છે. ચકલી માળો બનાવે છે. કબૂતર કૂવામાં માળો બનાવે છે. બુલબુલ, તો બુલબુલ ઝાડ પર બેઠું છે. પોપટને મરચા ભાવે છે. અને કોયલ ટહુકા કરે છે. ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો. પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણની જોડી બનાવો. હાથી, તો જંગલમાં રહે છે. એવી જ રીતે મધમાખી છે તો એ મધપુડામાં રહેશે. ચકલી માળામાં રહેશે. વાઘ જે છે તે બોડમાં રહે છે. એવી રીતે આગળ જોઈએ તો બકરી વાડો, ઘોડો જે છે તે તબેલામાં, અને સાપ છે તે રાફડામાં. ત્યાર પછી કહ્યું છે કે ઉદાહરણ મુજબ કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો. મરચું, તો મરચાંનો રંગ લાલ હોય છે, સ્વાદ તીખો હોય છે. જીરું, એનો રંગ કથ્થઈ હોય છે, સ્વાદ તીખાશ પડતો હોય છે. લવિંગ, એનો રંગ કાળો કથ્થઈ હોય છે અને તેનો સ્વાદ તીખો હોય છે. તજ, તજ જે છે તે કથ્થઈ રંગનું હોય છે, એનો સ્વાદ તીખો હોય છે. હળદર, એ પીળા રંગની હોય છે, એનો સ્વાદ તુરો હોય છે. મિત્રો, આ જે ધોરણ 5 છે તેની જે ચાલો યાદ કરીએ છીએ સ્વઅધ્યયન પોથી ભાગ 1માં, તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 1ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.